नमस्कार विद्यार्थी मित्रों, हूँ हिरेन बालक नवी ऑनलाइन एजुकेशन में आपनो स्वागत करू छू। छेला बे सेशन नी अंदर आपणे बोली ऊपर जे छे चर्चा करता, जेनी अंदर आपणे पठणी बोली अने चरोतरी बोली बे बोली नो जे छे के आपणे परिचय जे छे जोईलो तो के जेनी अंदर उच्चारण नी दृष्टिए केवो फेरफार थाय छे। त्यार पछी नो आपणे आवे छे सुरती बोली, दक्षिण गुजरातनी सुरती बोली અને એના ઉચ્ચારણની જે છે દ્રષ્ટિએ કેવા પ્રકારનો જે છે ફેરફાર થાય છે, કયા શબ્દની જગ્યાએ કયો શબ્દ જે છે ઉચ્ચારણમાં આવે છે, માન્ય ભાષાનો અર્થ જે છે એ બોલીની અંદર કયો થાય છે, અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ બોલીઓ જે છે એ પ્રચલિત હોય છે। એમાંનો પહેલો નિયમ છે કે શબ્દને અંતે આવેલો ઈ અથવા તો ઉ, જે શબ્દના અંતે આવે છે ઈ અથવા તો ઉ ના ઉચ્ચારણનો હસ્વ કેવો થઈ જાય છે, હસ્વ એટલે કે નાનો થોડો અમથો અ સ્વરૂપે બોલાય છે, ઈ કે ઉ નું ઉચ્ચારણ થતું નથી। ફોર એક્ઝામ્પલ હું જાઉં છું એનું થાય છે કે ઉ, હેલો ઉ જાઉં છું, હું જાઉં છું, ઉ જાઉં છું, એનો અર્થ જે છે એવું થાય છે, શું કરે છે મૂળ ભાષાની અંદર જે છે ઉચ્ચારણ છે કે શું કરે છે, તો એ સુરતી બોલીની અંદર જે છે તે શું કર છે, શું કર છે, કેવાનો મતલબ કે ઈ અને ઉ નું જ્યાં ઉચ્ચારણ આવે છે ત્યાં એનો ઉપયોગ જે છે એ સુરતી બોલીની અંદર જે છે શું થાય છે, તો કે અ સ્વરૂપે, અને અ કેવો, તો કે હસ્વ સ્વરૂપે, એટલે કે નાનું એવું ઉચ્ચારણ, હસ્વ એટલે નાનો, દીર્ઘ એટલે મોટો, પણ હસ્વ સ્વરૂપે નાનો અનો ઉચ્ચારણ થતું હોય છે એવું થાય છે। ત્યાર પછી શું છે, તો કે ક નો ખ બોલાય છે, ક ના સ્થાને ખ બોલાય છે, ખ ગ ના સ્થાને ઘ બોલાય છે, ઉચ્ચારણમાં ક ની બદલે ખ બોલે છે અને ગ ની બદલે જે છે શું બોલાય છે, તો કે ઘ બોલાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો માન્ય બોલીની અંદર જે છે એ ક ની બદલે ખ અને ક ની અંદર ઘ બોલાય છે, તો ભાષામાં એકનો એવો શબ્દ જે છે એ શુદ્ધ ભાષાનો છે આપણે ગુજરાતી, તો એનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા થાય છે એકનો ક ની બદલે શેનું ઉચ્ચારણ કરે છે, એ ખ નું કરે છે એકનો। પછી છે ગોટા, ભાષાની અંદર જે છે એ શુદ્ધ ગુજરાતીમાં આપણે બોલીએ ગોટાળો, તો એ ગ ની બદલે જે છે એ શું બોલે છે, ઘ નું ઉચ્ચારણ કરે છે ગોટાળો, ઉચ્ચારણ બદલે જે છે ત્યાં ઉચ્ચારણ કરવામાં આવે છે, તો હણના સ્થાને જે છે સુરતી બોલીમાં બોલાય છે ન, અણાના સ્થાને સુરતી બોલીની અંદર ન નો ઉચ્ચારણ થાય છે, ઢના સ્થાને જે છે ધજાનો ધ જેને કહે છે ઢગલાનો ધ, ઢના સ્થાને જે છે એ ધજાનો ધ, ધ નો ઉચ્ચારણ થાય છે, ઠના સ્થાને જે છે એ શેનો ઉચ્ચારણ કરે છે, થાળી નો થ, ઠની બદલે થ, ફરી એકવાર કે ટ ના સ્થાને ત બોલાય છે, અણના સ્થાને ન બોલાય છે અને ઢના સ્થાને એ લોકો ધ બોલે છે અને ઠ ના સ્થાને થ બોલાય છે સુરતી ભાષાને। ઉદાહરણ તરીકે આપણે જોઈએ, આપણે કહીએ છીએ છાંટો, વરસાદનો એક છાંટો પડ્યો તો પડ્યો એને આપણે ભાષાની અંદર ગુજરાતી શુદ્ધ ભાષામાં બોલીએ છીએ કે છાંટો, પણ એ શું બોલે છે, ટ ની બદલે ત બોલે છે, છાંટાને કહે છે છાંટો, છાંટાને શું કહે છે છાંટો। આપણે જે છે માન્ય ભાષામાં માણસ બોલીએ છીએ, કારણ હણ ની બદલે જે છે ને એનો ઉચ્ચારણ ન કરે છે, માણસ આપણે માણસ હોય છે, હણના સ્થાને એ શું બોલે છે સુરતી બોલીમાં, તો કે ન, આપણે જે છે અહીંયા કઢી બોલી છે કઢી, તો અહીંયા ધ નો ઉચ્ચારણ છે, ત્યારે સુરતી બોલીની અંદર ક ધી બોલાય છે, ધજાનો ધ આવી જાય છે, ધના સ્થાને ધ નું ઉચ્ચારણ થાય છે। આપણે જે છે અહીંયા કહીએ છીએ એકઠા, એવો ભેગા થયા હોય એટલા માટે શબ્દ વપરાય છે એકઠા, તો ઠા ના સ્થાને જે છે એ શું બોલે છે થા, એક થા, આપણે એકઠા બોલીએ છીએ ત્યારે એ બોલે છે એકઠા, એટલે કે ઘના સ્થાને જે છે એ
થાનો ઉચ્ચારણ થાય છે. આવા શબ્દો જે છે એ જાતમાં ધ્યાન રાખવા પડે કે ગના સ્થાને ખ, ગના સ્થાને ઘ, ટ ના બદલે ત, અણ ના બદલે ન, ધ ના બદલે ઘ, ઠ ના બદલે ઠ. આ પાંચ શબ્દોના ઉચ્ચારણમાં પણ જે છે સુરતી બોલીની અંદર પરિવર્તન છે અથવા તો ફેરફાર આવે છે. ત્યાર પછી છે જ્યારે આપણે સ બોલીએ છીએ એ સનો સ બોલાય છે. મીંડામાં સ જે છે એની સ્થાને જે છે આપણે જે શીખી જાય પણ નાના ધોરણમાં સસલાનો સ, મીંડામાં સની જગ્યાએ કે સસલાનો સનો ઉપયોગ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે શાક કહીશું, એ લોકો બોલે છે શાક અથવા તો હા શાક અથવા તો હા, સના સ્થાને હ પણ બોલાય છે. પાઠશાળા આપણે કહીશું પાઠશાળા, તો એની બદલે જે છે એ બોલે છે પાઠશાળા. આપણે પાઠશાળા બોલી છે ત્યારે એમાં બોલાય છે પાઠશાળા. આ સ નું ઉચ્ચારણમાં પણ ફેર છે. ત્રણે ત્રણ સ, મીંડાવાળો સ એટલે જે ખેંચાઈને થોડો બોલાય છે, ફાડ્યો સ એટલે એ થોડો મધ્યમ બોલાય છે, આને માત્ર સ કહેવાય છે. એટલે કે આનું ઉચ્ચારણ ખેંચાઈને બોલાતું નથી, ઉચ્ચારણની દ્રષ્ટિ અલગ છે. એટલે કે મીંડાવાળા સ ના સ્થાને કયો સ બોલાય છે, તો કે સસલાનો સ નું જે છે ઉચ્ચારણ થાય છે સુરતી બોલી. ત્યાર પછી છે કે સ ના સ્થાને હનું ઉચ્ચારણ થાય છે. જેમ આપણે અહીંયા જોયું કે સા એને સાપ કહેવાય અથવા તો હાપ પણ કહેવાય છે, એવી જ રીતે જે છે આપણે લખીએ અહીંયા સુરત ગુજરાતી ભાષાની અંદર મૂળ ભાષામાં તો એનું સુરતી બોલીની અંદર થઈ જાય છે પુરત. સ ના સ્થાને શું બોલાય છે, હ બોલાય છે, હનું ઉચ્ચારણ થાય છે. કેટલીક વાર જે છે એ હ બોલાતો જ નથી, ઘણી બધી જગ્યાએ એવું પણ ઉચ્ચારવામાં આવે છે કે કેટલીક વાર હ નું સ્થાન જે છે એ નક્કી જ નથી હોતું, એટલે કે ઉચ્ચારવામાં જ નથી આવતું. વાસ્તવમાં ભાષાની અંદર હ નું સ્થાન છે પણ સુરતી બોલીમાં હ નું જે છે ઉચ્ચારણ થતું જ નથી. કેવી રીતે અહીંયા આપણે નહીં કહી છે તો એ નહીં, નહીં કરવાનું છે, ખાલી નહીં, નહીં નું ની હનું લોપ થઈ જાય છે, એટલે કે લહનું ઉચ્ચારણ થતું નથી. આપણે ચા કહીએ છીએ ચા, તો એ હના સ્થાને ઈનો ઉપયોગ થાય છે, ચાય હના સ્થાને ઈનો ઉપયોગ કરે છે. આપણે કહ્યું કર્યું એ કહ્યું હનું ઉચ્ચારણ છે જોડાક્ષર સ્વરૂપે, એટલે કે વ્યંજન સ્વરૂપે આવ્યું છે જેની અંદર સ્વરનું ઉચ્ચારણ નથી. કહ્યું જ્યાં હ જે છે આવ્યો, ફોર એક્ઝામ્પલ જે છે હ જે છે આપણે આવી રીતે આમ લખી છે એને ખોળો, એટલે કે આ જોડાક્ષર છે, હેમ એટલે કે ઈ જે જોડાક્ષર છે એનું ઉચ્ચારણ હ પર જોઈએ, ભલે નથી અડધો જ છે છતાં પણ એનું ઉચ્ચારણ જે છે સુરતી બોલીમાં નથી. એટલે એનું ઉચ્ચારણ કહ્યું શું થાય છે, કહ્યું મેં કહ્યું, આપણે એવું કહીએ કે મેં કહ્યું, માન્ય ભાષાની અંદરનો શબ્દ એવો છે કે મેં કહ્યું, જ્યારે અહીંયા બોલવામાં આવે છે મેં કહ્યું હનું ઉચ્ચારણ થતું નથી. ત્યાર પછી આનંદ શબ્દની શરૂઆતમાં બોલાતો જે ન છે, શબ્દની શરૂઆતમાં જે ન ઉચ્ચારણ આવે એની બદલે લ બોલાય છે સુરતી બોલીમાં. જે ન થી શબ્દ શરૂ થતો હોય ત્યાં લ નું ઉચ્ચારણ થાય છે. ફોર એક્ઝામ્પલ તો કે નાક, તો અહીંયા બોલે છે નાક, આપણે બોલી નળ એ બોલે લ, કેવાનો મતલબ કે ન ના સ્થાને આપણે બોલી ના એ બોલે લા, ના એવો શબ્દ આપણે ન નું ઉચ્ચારણ બદલે ત્યાં બોલાય છે લા. એટલે કે મોટા ભાગે જે છે એ સુરતી બોલીમાં ન ના સ્થાને લ નો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અળનો જે છે એનો પણ લ થાય છે. અળનો પણ ઉચ્ચારણ જે છે કેવું થાય છે, લ સ્વરૂપે થાય છે. આપણે એવું બોલીએ છીએ મળ્યું, માન્ય બોલીની અંદર એનું ઉચ્ચારણ બદલાઈ ગયું છે, જે થાય છે મળ્યું અથવા તો મળવું. આપણે એવું બોલ્યું કે મળ્યું અથવા મળવું, તો ત્યાં ઉચ્ચારણ શું થશે, મળવું. એટલે કે અળના સ્થાને જે છે એ લ નું ઉચ્ચારણ થાય છે. કેટલાક શબ્દો આની અંદર કેટલાક શબ્દ પ્રયોગો એવા વિશિષ્ટ પ્રકારના છે જેના ઉદાહરણો જે છે જોઈએ. હું આવત માન્ય બોલીની અંદર જે છે બોલાય છે કે હું આવત, પણ સુરતી બોલીની અંદર બોલાય છે હું આવતે, હું આવતે. એટલે એનો મતલબ એવો થાય કે હું આવત, બરાબર.
ભાષાની અંદર શુદ્ધ ગુજરાતીમાં કહેવાય છે કે હું આવા એનું સ્પષ્ટ ઉચ્ચારણ છે, પણ શુદ્ધિ બોલીની અંદર એનો અર્થ થાય છે હું આવું. પછી લખ્યું છે કે કરું છું, કરું છું એવો શબ્દ છે તો એનું ઉચ્ચારણ જે છે એ થાય છે કરતો છે, એટલે કે બહુવચન સ્વરૂપ હે કરતો છે અથવા તો આવે છે. ત્યાર પછી છે આવે છે તો એનું થાય છે આવતો છે, એટલે કે માનવાચક શબ્દ થઈ જાય છે. કહેવાનો મતલબ જો અહીંયા તમે જો હું આવા એ તુકારા સ્વરૂપે છે, પોતાની જાતને પોતે વ્યક્તિ જે છે એ તુકારો આપી શકે, તો અહીંયા એવું કહે છે કે હું આવતે કે હું આવું એવી રીતે સેમ હું અહીંયા છે કરું છું તો કરતો છે, એવી રીતે અહીંયા છે આવે છે તો એનું થઈ જાય છે આવતો છે. આ માન્ય ભાષાની અંદર જે છે એ મૂળ સ્વરૂપમાં લખાયેલો શબ્દનું પરિવર્તન શુદ્ધિ બોલીઓની અંદર દર્શાવાય છે. ત્યાર પછી છે કેટલાક શબ્દો જે છે એ માન્ય ભાષા અથવા તો અન્ય બોલીઓમાં સાંભળવા મળતા જ નથી. શુદ્ધિ ભાષામાં અમુક શબ્દો એવા પણ છે કે જે માન્ય ભાષામાં કે બીજી કોઈ બોલી પણ મળતા નથી, માત્ર શુદ્ધિ બોલીમાં જ એનો ઉપયોગ થાય છે. માત્ર ને માત્ર આ બોલીમાં જ, કહેવાનો મતલબ કે શુદ્ધિ બોલીમાં જ જે છે એનો ઉપયોગ થાય છે, કે શુદ્ધિ બોલીમાં થાય છે કોઈ 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 નો મતલબ તો કે છોકરો, કોઈ કોઈ નો મતલબ છે છોકરી, કોઈ નો એટલે છોકરો, કોઈ એટલે છોકરી. એવણ એવણ એટલે કે ભાષાની અંદર મૂળ અર્થ જે છે એનો શું થાય છે એવો. અહીંયા કોઈ નો એટલે છોકરો, કોરી એટલે છોકરી, એવણ એટલે એવો, તેવણ તેવણ નો મતલબ છે તેઓ, હવ હવનું ઉચ્ચારણ મૂળ અન્ય થાય છે પ, અને ઉતો ઉતો નો અર્થ થાય છે હતો. એટલે કે આ શબ્દો એવા છે કે જે માત્ર શુદ્ધિ બોલીની અંદર જ આનો ઉપયોગ થાય છે, બાકી એક પણ બોલીમાં કે માન્ય ભાષામાં આવા શબ્દોનું ઉચ્ચારણ ક્યાંય છે નહીં. એટલે આ શુદ્ધિ બોલીની અંદર જ આ શબ્દો જે છે એ ખાસ કરીને નોંધ કરીને લખો, એટલે કે આની અંદર જ જે છે આનું ઉચ્ચારણ થાય છે જેના અર્થ નિશાન, જેથી કરીને તમે વાંચો ત્યારે તમને જે છે એ યાદ આવે. તો શ્રુતિ બોલીની સમજૂતી તમને સરળ રીતે સમજાઈ ગઈ છે એવી અપેક્ષા સાથે આ સેશન જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ.